गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। छेले आपणे चेप्टर नंबर 4 लीनियर डिफरेंशियल इक्वेशन ऑफ हायर ऑर्डर માં આપણે છેલ્લે આપણે શું જોયું હતું, ઓપરેટર ડી ની ચર્ચા કરી હતી। એના પહેલા આપણે જોયું કે પર્ટીક્યુલર એટલે કે પર્ટીક્યુલર સોલ્યુશન ઓફ લીનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, એમાં આપણે લીનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ની nth ઓર્ડર ની આપણે ઈ ઇક્વેશન તો આપણે યાદ હોવી જ જોઈએ। મેં તમને કીધું હતું ડી રેસ ટુ એન વાય ના છેદમાં ડી એક્સ ની એન ઘાત પ્લસ પી વન ડી રેસ ટુ એન માઇનસ વન y ના છેદમાં d રેસ ટુ x ની n માઇનસ 1 ઘાત પ્લસ p2 d રેસ ટુ n માઇનસ 2 y ના છેદમાં d રેસ ટુ x ની n માઇનસ 2 ઘાત પ્લસ અપ ટુ pn y ઇક્વલ ટુ x। અને ઈ ઇક્વેશન નું કોરસ્પોન્ડિંગ ઇક્વેશન એટલે કે x ની જગ્યાએ 0, આ ઇક્વેશન ની આપણે ચર્ચા કરી હતી। એમાંથી આપણે પર્ટીક્યુલર ડિફરન્શિયલ ઇક્વેશન જોયું હતું, એમાંથી ઓપરેટર ડી ની ચર્ચા કરી હતી। ઓપરેટર ડી એટલે શું થાય, તો ડી એટલે કે ડી બાય ડીએક્સ, ડી સ્ક્વેર નો મીનિંગ શું થાય, ડી બાય ડીએક્સ નો સ્ક્વેર, ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર જોયું તું। પછી ડી ક્યુબ શું થાય, ડી ક્યુબ બાય ડીએક્સ નો ક્યુબ, આવી ચર્ચા કરી હતી। અને આ ઇક્વેશન માં આપણે મૂક્યું હતું એટલે આવી જ નક્કી કર્યું હતું ડી રેસ ટુ એન વાય પ્લસ ડી રેસ ટુ પ્લસ પી વન ડી રેસ ટુ એન માઇનસ વન વાય પ્લસ ડી રેસ ટુ એન માઇનસ ટુ અને પી ટુ વાય વત્તા અપ ટુ એન પ્લસ પી એન વાય। આવી રીતના આપણે ઇક્વેશન જોયું હતું અને એમાંથી આપણે છેલ્લે આપણે ઇક્વેશન જે જોયું હતું એની આપણે ચર્ચા કરી હતી। અને આ ઇક્વેશનને આપણે કીધું હતું એફ ઓફ ડી બરાબર, છેલ્લે આપણે ઇક્વેશન કયું જોયું હતું, તો કે ડી રેસ ટુ એન પ્લસ પી વન ડી રેસ ટુ એન માઇનસ વન પ્લસ પી ટુ ડી રેસ ટુ એન માઇનસ ટુ પ્લસ અપ ટુ પી એન બરાબર 0 આપણે સાબિત કર્યું હતું એટલે અહીંયા સુધીનું આપણે જોયું હતું। અને આ આપણે કયું ઇક્વેશન કીધું હતું, ઓક્ઝિલરી ઇક્વેશનની આપણે ચર્ચા કરી હતી કે ઓક્ઝિલરી ઇક્વેશન કોને કહેવાય, તો આ ઇક્વેશનને આપણે ઓક્ઝિલરી ઇક્વેશન કીધું હતું। અને એના બરાબર 0 એટલે કે ઓક્ઝિલરી ઇક્વેશન એટલે શું થયું, એફ ઓફ ડી બરાબર 0 એટલે કે એફ ઓફ ડી વાય બરાબર પણ 0 થાય, એક વાય ઉમેરું તો અહીંયા ઇક્વેશન 0 થાય। આ ઇક્વેશનની લગીને આપણે ચર્ચા કરી હતી। હવે આપણે આગળ જોશું ધ સોલ્યુશન ઓફ કોરસ્પોન્ડિંગ ઇક્વેશન એફ ઓફ ડી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો રૂટ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન શું થાય એની આપણે ચર્ચા હવે આપણે આગળ કરીશું। આ વસ્તુ તમે અગાઉ જોઈ ગયા હતા, હવે આપણે આગળ જોશું। ઇક્વેશન આપણને આપ્યું હોય કે ધ સોલ્યુશન ઓફ કોરસ્પોન્ડિંગ ઇક્વેશન એફ ઓફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ 0, તો આ રૂપના ઇક્વેશન ના આપણે ચર્ચા કરીશું। તો પેલા આપણે જોશું પેલો કેસ કે વેન કેસ 1 વેન ઓલ ધ રૂટ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન આર રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ, પહેલા આપણે આની ચર્ચા કરીશું। તો તમને ખબર છે કે સપોઝ એફ ઓફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ છે એટલે કે આની તો આપણે ચર્ચા કરી હતી, માટે ગીવન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, આજે ટૂંકમાં લખું એ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિચ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ
કોફિશિયન્ટ સો એફ ઓફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો લીધે કોફિશિયન્ટ એટલે કે ઝીરો થઈ જાય અને ઇઝ કરસ્પોન્ડિંગ ઇક્વેશન છેલ્લે આપણે જોયું કરસ્પોન્ડિંગ ઇક્વેશન કયું હતું એફ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ ડી રેસ ટુ એન પ્લસ પી વન ડી રેસ ટુ એન માઇનસ વન પ્લસ p2 d raised to n minus 2 plus up to pn. આજે આપણે જોયું કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નું કોરસ્પોન્ડિંગ ઇક્વેશન છે અને જે આ ઇઝ પોલીનોમિયલ ઇન ડિગ્રી ઓફ n પોલીનોમિયલ ઇન In degree of n, of n, n degree લગી ની polynomial જોવાના છે. એમાં district root આપણને સીધા છે. તો હવે district root આપણે લઈ લઈશું m1 m2 up to n સુધી. એટલે કે let district root આપણે m1 m2 up to mn સુધી આપણે district root આપણે આની અંદર લઈ લઈશું અને eb district root અને આપણે ડિસ્ટ્રિક્ટ રૂટ ઓફ ધ લિનિયર ઓક્ઝિલરી ઇક્વેશન ની આપણે સીધી આપણે લઈશું એટલે શું કરશું આની અંદર આપણે ડિસ્ટ્રિક્ટ રૂટ આપણે એડ કરશું ક્યાં સુધી છે તો છે આપણે ડી વન થી અપ ટુ ક્યાં સુધી છે તો જે આપણે તમને ખબર એફ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે પરંતુ એફ ઓફ ડી બરાબર આપણે શું છે આપણે ડિસ્ટ્રિક્ટ રૂટ ધાર્યા એટલે કે પેલો છે ડી માઇનસ એમ વન ડી માઇનસ એમ ટુ અપ ટુ ડી માઇનસ એમ એન સુધી આવી જાય છે હવે તમને ખબર છે એફ ઓફ ડી બરાબર ઝીરો છે એટલે એફ ઓફ ડી બરાબર આ છે એટલે આના બરાબર ઝીરો થયો શું જોયું કે એફ ઓફ ડી બરાબર ઝીરો છે તો આના બરાબર ઝીરો થાય કારણ કે એફ ઓફ ડી ઝીરો છે એટલે આપણે ઝીરો બરાબર આવું થાય ડી રેસ ટુ એમ માઇનસ વન ડી માઇનસ એમ માઇનસ ટુ અથવા અપ ટુ ડી માઇનસ એમ માઇનસ એન બરાબર ઝીરો થયા એટલે કે આના બરાબર જ હું આલી બાજુ ઝીરો મૂકી દઉં હવે આ ઇક્વેશનમાં ગમે તે એક માટે હું સોલ્યુશન મેળવું એટલે એના ઉપરથી મને બધા માટે સોલ્યુશન મળે તો પેલા આપણે તેના માટે સોલ્યુશન મેળવું હું ડી કાઉન્ટમાં એમ માઇનસ વન બરાબર ઝીરો તો આના બરાબર ઝીરો જો લખી શકું બધા બરાબર મારે ઝીરો થાય એક માટે ઝીરો થાય એટલે બધાને ઝીરો આપી દઉં ડી રેસ ટુ એમ એન બરાબર ઝીરો થાય હવે ગમે તે એક માટે હું સોલ્યુશન કરું એટલે કે આપણે તમે આ જોયું કે એફ ઓફ ડી વાય બરાબર પણ ઝીરો થાય તો આની અંદર હું વાય ઉમેરું તો એના બરાબર ઝીરો થાય એટલે કે ડી કાઉન્ટમાં એમ વન વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો એવી જ રીતે ડી કાઉન્ટમાં એમ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો એવી જ રીતે ડી કાઉન્ટમાં એમ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે આપણું 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 ક્યાં સુધી જઈ શકું ડી કાઉન્ટમાં એમ એન વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ સુધી આપણે જઈ શકીએ રેડી હવે આટલું તમે લખી લો પછી આપણે ઉપરનું આપણે પછી જોઈએ હવે આગળ સૌથી પહેલાં શું કર્યું તો આપણે પેલો કેસ લીધો કે વેન ઓલ ધ રૂટ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન આર રિયલ એન્ડ ડિસ્ટ્રિક્ટ પહેલાં આપણે જોશું રિયલ એન્ડ ડિસ્ટ્રિક્ટનો પાર્ટ પ્રૂફ કરશું પછી આપણે બીજા કેસમાં શું કરશું રિયલ એન ઇક્વલ એટલે કે બે ઇક્વલ છે અને આ રે બે ડિસ્ટ્રિક્ટ છે તો ડિસ્ટ્રિક્ટમાં આપણે સૌથી પહેલાં આપણે શું લીધું તો આપણે પોલીનોમિયરમાં આપણે ડિસ્ટ્રિક્ટ રૂટમાં આપણે લીધા એમ વન એમ ટુ અપ ટુ અપ ટુ એન સુધી અને એ આપણે એફ ઓફ ડી બરાબર તમને ઝીરો ખબર છે અને એફ ઓફ ડી બરાબર શું થાય તો એફ ઓફ ડી બરાબર તમને ખબર છે કે ડી રેસ ટુ એન પ્લસ પી વન પ્લસ પી ટુ આ બધા પોલીનોમિયર છે પી વન પી ટુ આ બધા પોલીનોમિયર છે અને મેં પછી ડી માઇનસ એમ વન ડી વન એમ ટુ અને એફ ઓફ ડી બરાબર ઝીરો ખબર છે તો આ બધા બરાબર ઝીરો થાય તો આ બધાને મેં અલગ અલગ રીતે ઝીરો આપી દીધા
એટલે f ઓફ dy બરાબર પણ 0 થાય એટલા માટે મે d ઓફ m1y બરાબર 0 આ રીતના બધાય માટે 0 મે લખી દીધા પછી હવે આપણે આગળ જોઈ ત્યાં સુધી તમે ઉપરનું લખી લો પછી આપણે નીચેથી ઉપરની જોઈ જેના માટે આ સોલ્યુશન મેળવ્યું છે તે ખાસ ઉપર લખશું તો આના પહેલા તમે જેના માટે મેળવ્યું છે એના માટે તમે હેડિંગ આપજો તો પહેલા લખો એના ઉપર પહેલા લખજો ધ સોલ્યુશન ઓફ કરસ્પોન્ડિંગ ઇક્વેશન ધ સોલ્યુશન ઓફ કરસ્પોન્ડિંગ ઇક્વેશન એફ ઓફ ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો f of dy is equal to 0 and roots of auxiliary equation ફરી વાર એકવાર કહું ધ સોલ્યુશન ઓફ કરસ્પોન્ડિંગ ઇક્વેશન અહીંયા ઉપર લખતો ધ સોલ્યુશન ઓફ કરસ્પોન્ડિંગ ઇક્વેશન ઓફ ઇક્વેશન આરયુવી એફ ઓફ ટીવાય ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ રૂટ્સ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન એનામાં આપણે આ પહેલો કેસ જે છે એ પ્રૂફ કરી પહેલો કેસ આપણે પ્રૂફ કરી છે પછી આપણે થોડાક એક્ઝામ્પલ જોશું અને પછી એનો બીજો કેસ પ્રૂફ કરીશું અને એના થોડાક એક્ઝામ્પલ જોશું આગળ જોશું આમાંનામાં જો પેલા આના માટે સોલ્યુશન આપણે મેળવી માટે લ્યુસ સોલ્વ પેલા તેના માટે કરશું ડી કૌંસમાં એમ વન વાય ઇઝ ઇક્વલ ટુ 0 માટે સોલ્યુશન આપણે પેલા આના માટે સોલ્યુશન મેળવશું તો પેલા તમને ખબર છે કે ડી એમ વન વાય ઇઝ ઇક્વલ ટુ 0 ડી બરાબર તમને ખબર છે શું લખો છો તમે ડી બાય ડીએક્સ માઇનસ એમ વન વાય ઇઝ ઇક્વલ ટુ 0 આ મેં શું કર્યું ખાલી ડી બાય ડી એક્સ જ મૂક્યા છે તો હવે મેં શું કર્યું ડી બાય ડી એક્સ તો આ વાય રહી હું શું કરું તો આ વાય બે ને લાગે એટલે શું થાય ડી બાય ડી એક્સ માઇનસ એમ વન વાય એટલે કે હું કૌંસ છૂટો પાડું એટલે શું થાય તો આ વાય માઇનસ એમ વન વાય ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે ડી વાય બાય ડી એક્સ આ વાય જેવાને ડી વાય બાય ડી એક્સ
माइनस एम वन वाई बे ने एम वे हमें आ पद ने वाली बाजू लैज डीवाय बाय डी एक्स बराबर एम वन वाय थाय आ पद आली बाजू एट माइनस थाय हमें जो शू थ डी एक्स री होने आली बाजू लैज वाय री आली बाजू लो शू थाय डी एक्स आली बाजू के छेद में है तो ओली बाजू जाए तो के जाए अंश में जाए वाई आली बाजू के अंश में है आली बाजू छेद में जाए केम तो आ वाय वालू पद है एट मैं आली बाजू लै लो एट वाय डीवाय इज इक्वल टू एम वन डी एक्स हवे शू करूँ बे बाजू इंटीग्रेशन ले लो એટલે કે બે બાજુ ઇન્ટિગ્રેશન મારે કરવું હોય તો વન બાય વાય ડીવાય બરાબર એમ વન ડી એક્સ પ્લસ લોગ સી આ મેં શું છે લોગ સી એટલે આ લોગ સી શું છે મારો કોસ્ટર સી છે કોસ્ટર બે બાજુ મેં લોગ લીધો ઇન્ટિગ્રેશન લીધો એટલે અહીંયા હજી કંઈ ન હોય તો એનું શું થઈ ગયું મારે લોગ સી થઈ ગયો તો હવે શું થાય આનું ઇન્ટિગ્રેશન થાય log y is equal to log m1 log y is equal to log m1 એટલે કે આ log ને m1 બી નીકળી ગયા એટલે શું વધે વાય કૌંસમાં ખાલી m1x આ m1 કોમન છે અને dx dx પ્રત્યે આનું સંકલન કરી એટલે શું થાય x એક આવી જાય dx પ્રત્યે સંકલન કરું m1 કોન્સ્ટન્ટ બહાર નીકળી ગયા અને x પ્રત્યે સંકલન dx પ્રત્યે x એકનું સંકલન થાય x વત્તા લોક્સી લોક્સીની જગ્યાએ કોઈ પણ તમે કોન્સ્ટન્ટ મૂકી દો એટલે આપણે આ લોક્સીની જગ્યાએ શું વધે સી તો હવે શું કરું બે બાજુ લોગ વડે ભાગું એટલે અહીંથી લોગ નીકળી જાય અને અહીંયા શું વધે તો ઈ રેસ ટુ થઈ જાય એટલે ઈ રેસ ટુ એમ વન એક્સ વત્તા સી એટલે બે બાજુ લોગ કાઢી અને ઈ રેસ ટુ એમ વન એક્સ વત્તા સી વાય બરાબર ઈ રેસ ટુ એમ વન એક્સ વત્તા ઈ રેસ ટુ સી હવે ઈ રેસ ટુ સી એટલે કે ઈ રેસ ટુ સી ની જગ્યાએ હું એ કોન્સ્ટન્ટ મૂકી દઉં શું મૂકી દઉં એમ અને ઈ રેસ ટુ સી ની જગ્યાએ હું સી વન જ્યાં સી વન ઇ કોન્સ્ટન્ટ છે પછી ખબર આવી રીતના થઈ જાય આ મારે પહેલાનું સોલ્યુશન મને મળ્યું એટલે કે આ સી વન ની આગળ લઈ લઉં વાય બરાબર સી વન ઈ રેસ ટુ એમ વન એક્સ આ માટે પેલા માટે મારે આવી રીતના મળ્યું હવે આ જ વસ્તુ બીજા માટે પ્રૂફ કરું એટલે કે આના માટે પ્રૂફ કરું એવી રીતે સિમિલરલી એટલે આવી જ રીતે હું બીજા માટે પ્રૂફ કરું તો મારે શું મળે શેના માટે ડી કાઉન્સમાં એમ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ જ વસ્તુ એના માટે પ્રૂફ કરું એટલે મારે શું મળે જવાબમાં તો y બરાબર મળે સી ટુ ઈ રેસ ટુ એમ ટુ એક્સ કેના માટે મળે આના માટે એટલે કે d માઇનસ એમ ટુ વાય માટે અને એવી જ રીતે હું આ જ વસ્તુ ફોર એવી રીતે સિમિલરલી આ જ વસ્તુ અપનાવું એટલે મારે d કાઉન્સમાં એમ એન વાય માટે મારે શું મળે તો y ઇઝ ઇક્વલ ટુ મળે સી એન ઈ રેસ ટુ એમ એન એક્સ જ વસ્તુ આ જ વસ્તુ મળે કેના માટે મળે એન માટે પેડી પેડી ખબર આટલું લખી લે પછી આપણે આગળ જોઈએ એટલે આમાંથી આપણે માટે સૂત્ર તૈયાર થઈ જાય એટલે કે બાય થિયરમ ક્યુ થિયરમ તો પર્ટિક્યુલર સોલ્યુશન ઇક્વેશનનું જે આપણે થિયરમ હતું એના ઉપરથી આપણે તૈયાર થઈ જાય વાય ઇઝ ઇક્વલ ટુ સી વન સી વન ઈ રેસ ટુ એમ વન એક્સ વત્તા સી ટુ ઈ રેસ ટુ એમ ટુ એક્સ વત્તા આખું આખું એન પ્લસ સી એન ઈ રેસ ટુ એમ એન એક્સ આ થિયરમ આપણે તૈયાર થઈ જાય એટલે આને અંદર તમે આ જેવી લખી નાખો એટલે પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આગળના દાખલા જોશું બાય થિયરમ એટલે લખી નાખવાનું કે પર્ટિક્યુલર ઇક્વેશન ઉપરથી આવ્યું કેના ઉપરથી બાય થિયરમ ચાર પોઈન્ટ એક ઉપરથી એટલે કે જે પર્ટિક્યુલર ઇક્વેશનનો જે થિયરમ જોયો હતો
એના ઉપરથી આ સોલ્યુશન આપણે લખ્યું y is equal to c1 e raised to m1x વત્તા c2 e raised to m2x વત્તા up to n cn e raised to mnx. આ જ થિયરમનો ઉપયોગ કરીને આગળના દાખલા આપણે જોઈશું, માટે આપણે થિયરમ પ્રૂફ થઈ જાય કે f of dy is equal to 0 is a compulsory function of d of x and y is equal to x. આ થિયરમ પ્રૂફ થઈ ગયો. આ મેં પહેલા માટે કર્યું, જો આ શું કર્યું, આમાં d ની જગ્યાએ તમને ખબર છે કે d by dx આવી રીતના લખી શકીએ. પછી શું કર્યું, બે ને d by dx આપ્યા, આ બે ને y આપે એટલે dy ના છેદમાં dx m1y. આ પદને આની બાજુ લઈ જાઓ એટલે માઇનસ માંથી પ્લસ થઈ ગયા એટલે આ બી રહી ગયા. હવે અહીંયા dy છે અને અહીંયા y છે એટલે આ વાય ને મારે આલી બાજુ લેવાનું, આ dx ને આલી બાજુ જવું. તો આ વાય ને આલી બાજુ લાવો એટલે અંશમાંથી છેદમાં આવે એટલે એકના છેદમાં થાય, અને આ છેદમાં છે આલી બાજુ એટલે અંશમાં જાય એટલે એમ વન એક્સ, અને આ રહ્યું અહીંયા આવી ગયું. આ વસ્તુ બની, બે બાજુ મેં ઇન્ટિગ્રેશન કર્યું એટલે કે બે બાજુ મેં સંકલન લીધું. તો સંકલન આલી બાજુ લીધું તો અહીંયા જે કઈ ન હોય તો મારે ખબર લોગ સી આ એક કોન્સ્ટન્ટ છે. શું છે? કોન્સ્ટન્ટ. મેં બે બાજુ સંકલન કર્યું એટલે શું થાય, એકના છેદમાં વાય નું થાય લોગ વાય, અને એમ વન એક બાર નીકળી જાય. ડીએક્સ નું સંકલન શું થાય, ઇન્ટિગ્રેશન ડીએક્સ નું ખાલી એક્સ અને પ્લસ લોગ સી નું ઇન્ટિગ્રેશન ખાલી સી. અને વાય બરાબર એટલે કે બે બાજુ મેં લોગ વડે ભાગ્યા એટલે કે બે બાજુ લોગ વડે ભાગવું એટલે અહીંયા લોગ દૂર કરવા માટે ઉપર કૌંસમાં લખવું પડે ઈ રેસ્ટ ટુ એમ વન એક્સ વત્તા સી. આમાં શું કર્યું, બે ને ઈ આપી દીધા એટલે ઈ રેસ્ટ ટુ સી બરાબર આપણે સી વન જી કોન્સ્ટન્ટ લઈ લીધો એટલે વાય બરાબર ઈ રેસ્ટ ટુ એમ વન એક્સ ઇન્ટુ સી વન, માટે વાય બરાબર સી વન ઈ રેસ્ટ ટુ એમ વન એક્સ. રેડી. એવી જ રીતે આપણે બીજા માટે સિમિલરલી ફોર ટુ એટલે કે આના માટે એવી રીતના પ્રૂફ કરી એટલે શું આવે, તો આની જ ઘોડે વાય ઇઝ ઇક્વલ ટુ સી ટુ ઈ રેસ્ટ ટુ એમ ટુ એક્સ. એવી જ રીતે સેટ આપણે આના માટે સોલ્યુશન કરી એના માટે એ આવે, અને પર્ટિક્યુલર સોલ્યુશન ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશન ઉપરથી શું થાય, વાય ઇઝ ઇક્વલ ટુ સી વન ઈ રેસ્ટ ટુ એમ વન એક્સ વત્તા વાય ઇઝ ઇક્વલ ટુ સી ટુ ઈ ટુ એમ ટુ એક્સ પ્લસ અપ ટુ એન સી એન ઈ રેસ્ટ ટુ એમ એન એક્સ. રેડી. બધી ખબર, આટલું આ લખી લો, પછી આપણે આગળ આના ઉપરથી સોલ્યુશન આવડે. પછી આપણે એવા દાખલા આવશે કે જો આ તો આપણે અને સુધી એટલે કે એન્થ ઓર્ડર સુધીના છે, આપણે કોઈ એક્ઝામ્પલ પૂછ્યું હોય એમાં જેટલી ડિગ્રી એટલે કે જેટલા ઓર્ડરની ઇક્વેશન હોય એ અહીંયા લગી આપણે ઉપયોગ થાય. જો બે ઓર્ડરની ઇક્વેશન હોય તો બે ઓર્ડર લગીનો જ આનો ઉપયોગ થાય, જો ત્રણ ઓર્ડરની હોય તો ત્રણ સુધી, એન્થ ઓર્ડરની હોય તો બધાનો ઉપયોગ થાય, અને ખાલી એક જ ઓર્ડર હોય તો પહેલી એકનો જ ઉપયોગ થાય. એટલે એ ખાસ વસ્તુ એની ધ્યાન રાખવાની. અને આ ઇક્વેશનને આપણે કયું ઇક્વેશન કહેવાય, તો ગીવન ઇક્વેશન ઇઝ અ કમ્પ્લીટલી ફંક્શન ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન કહેવાય. એટલે આટલું લખી લ્યો. હવે આના પછીના લેક્ચરમાં આપણે બે ત્રણ આ જ ઇક્વેશનનો ઉપયોગ કરીને બે ત્રણ એક્ઝામ્પલ જોશું, અને પછી બીજો કેસ જે આપણે બાકી છે તે ઓક્ઝિલરી ઇક્વેશન ઓફ રિયલ એન્ડ ઇક્વલનો બીજો કેસ જોશું, એના ઉપરથી બે ત્રણ દાખલા જોશું. એટલે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું.